નમસ્કાર મિત્રો ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મ જન્મજયંતિ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમ આર્સ દ્રષ્ટા ડૉક્ટર સાહેબ આંબેડકર અમદાવાદ દૂરદર્શન વતી અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ મિત્રો બાબા સાહેબનું વ્યક્તિત્વ એવું છે કે આપણે એમના કયા કયા પાસા વિશે વિચાર કરીએ ધ પ્રોબ્લેમ ઓફ રૂપી વિશે વિચારીએ જેના કારણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ તો આપણને એમ થાય કે બાબા સાહેબ એક અર્થશાસ્ત્રી છે આપણે ભારતીય બંધારણ વિશે જોઈએ તો એમ થાય બાબા સાહેબ એક ધારાશાસ્ત્રી છે આપણે હું વર જોઈએ તો બાબા સાહેબને આપણે એક સમાજશાસ્ત્રી તરીકે પણ જોઈએ તો બાબા સાહેબ વિશે જેટલું વિચારીએ એટલું ઓછું પડે આ કાર્યક્રમ અંતર્ગત આપણે બાબા સાહેબના વિચારો પર વિમર્શ કરવા માટે બે મહાનુભાવોને સ્ટુડિયોમાં નિમંત્રિત કર્યા છે આપણી સાથે છે પ્રાધ્યાપક સંજયભાઈ ભાવે સંજયભાઈ ભાવે અંગ્રેજીના અધ્યાપક તો ખરા જ પણ એ અગાઉ એમણે ઘણા વર્ષો સુધી અંગ્રેજી પત્રકારત્વ સાથે પણ સંકળાયેલા રહ્યા ભાવે સાહેબ અનેક વિદ્યાર્થીઓને વાંચન માટે પણ પ્રેરે એમની પોતાની અંગત લાઇબ્રેરી પણ ખાસી એવી સમૃદ્ધ એમણે અનુવાદ ક્ષેત્રે વિશેષ કામ કર્યું છે જેમ કે પ્રકાશની પગદંડીઓ મને યાદ આવે અને એક ઉપરા ઉપરા માટે ભાવે સાહેબને સાહિત્ય અકાદમીનો અનુવાદનો પુરસ્કાર મળેલો છે તદુપરાંત ગુજરાત સાહિત્ય અકાદમીનો પણ અનુવાદ પુરસ્કાર મળેલો છે ભાવે સાહેબ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે આપણી સાથે બીજા એક મહાનુભાવ છે પ્રવીણભાઈ ગઢવી પ્રવીણભાઈ બહુ જ જાણીતા દલિત કવિ અને વાર્તાકાર છે અને સાથે સાથે સંપાદક પણ ખરા એમની તૃણેર બેયોનેટ પડછાયો આ બધા કાવ્ય સંગ્રહોમાંથી આપણે પસાર થઈએ તો આપણને ખ્યાલ આવે કે દલિત કવિતા શું હોય કેવી હોય અને પ્રવીણભાઈની ખાસિયત એ છે કે એમણે કાળો સૂરજ આક્રોશ એવા દલિત સામયિકો સાથે પણ બહુ જ નિકટથી સંકળાયેલા એક બિનદલિત હોવા છતાં પણ દલિત વિચારધારાને એમણે જે આત્મસાત કરી છે એ કાબિલે દાદ છે પ્રવીણભાઈ ગઢવી પણ અંગ્રેજી સાહિત્યના વિદ્યાર્થી અને ગુજરાત સરકારમાં સનદી અધિકારી તરીકે એમણે વર્ષો સુધી સેવાઓ આપી છે એ નિમિત્તે એમણે જ્યારે અમરેલીના કલેક્ટર હતા ત્યારે પણ એક પુરસ્કાર એમને એનાયત થયેલો છે અને એમના વાર્તા સંગ્રહને પણ ગુજરાત સરકારનો પુરસ્કાર એનાયત થયેલો છે આ બંને મહાનુભાવો સાથે આપણે આજે બાબા સાહેબના એવા અનેક પાસાઓ વિશે બની શકે આપણે જાણતા હોઈએ કેમ કે સાહેબ એક એવું અદ્ભુત વ્યક્તિત્વ છે કે એમને જે કોઈ એમને વાંચે સતત એમના વાંચનમાં ગળાડૂબત થતાં જાય વાંચનની વાત નીકળી છે તો મને ભાવે સાહેબને હું એમનો તો વિદ્યાર્થી રહું છું એટલે બહુ જ નજીકથી મેં એમને જોયેલા છે ભાગ્ય જેવો કોઈ દિવસ હોય કે જેમણે એમણે લાઇબ્રેરીની મુલાકાત ન લીધી હોય ભાવે સાહેબ વાચક તરીકે તો વિચારીએ પણ મને એમ થાય કે બાબા સાહેબે અત્યારે જે આપણે તેત્રીસ ટકા મહિલા અનામત જોઈએ છે અથવા હિન્દુ કોડ વિલ વિશે તો આપ વાત કરશો જ પણ પ્રસૂતિની રજા તો બાબા સાહેબે મહિલાઓ વિશે ઘણું કાર્ય કરેલું છે કારણ કે બાબા સાહેબ તો એવું કહેતા કે સાચા અર્થમાં પ્રજાતંત્ર ત્યારે જ આવશે જ્યારે સ્ત્રીઓને તેમના પિતાની સંપત્તિમાં બરાબર ભાગ મળશે એટલે આમ જોઈએ કે બંધારણમાં સમાનતાનો અધિકાર હોય શિક્ષાનો અધિકાર હોય આ બધામાં પણ એમણે મહિલાઓને બહુ જ નજીકથી એમનો ભાગ મળે એ વિશે પ્રયત્ન કર્યો છે તો સાહેબ મને બાબા સાહેબે મહિલાઓ વિશે મહિલાઓને ઉન્નતિમાં જે યોગદાન આપ્યું છે એના વિશે જો આપ વાત કરશો તો અમારા શ્રોતા મિત્રો દર્શક મિત્રો એનાથી લાભાન્વિત થશે આભાર અશોક તમારો પ્રશ્ન બહુ રસપ્રદ છે બાબા સાહેબના વ્યક્તિત્વના જુદા જુદા પાસા અને જાહેર જીવનમાં દેશના નિર્માણમાં એમણે કરેલા પ્રદાન વિશે ઘણી વાત થતી હોય છે પણ મારી છાપ એવી છે કે સ્ત્રી શક્તિ અને સ્ત્રી મુક્તિ એ બંને ઉપર બાબા સાહેબ થકી જે કામ થયું છે એની આપણે ત્યાં પ્રમાણમાં ઉપેક્ષા થઈ છે બાબા સાહેબે સમાજ સુધારાની રીતે વૈચારિક રીતે તો કામ કર્યું જ પણ બંધારણીય રીતે કાયદાકીય રીતે સ્ત્રી સમાનતા આવે સ્ત્રીને અધિકારો મળે એ માટે જે પ્રદાન કર્યું અને એ રીતે એણે સ્ત્રી શક્તિને મુક્તિનો માર્ગ એ બહુ જડબે સલાક બહુ પાકો કર્યો તમે જેનો ઉલ્લેખ કર્યો એ હિન્દુ કોડ બિલ બાબા સાહેબે કાયદા મંત્રી તરીકે એ બિલ એ રજૂ કર્યું અને એ બિલ અનુસાર મહિલાઓને લગ્ન છૂટાછેડા સંપત્તિ મેળવવાનો દત્તક લેવાનો એવા અનેક પ્રકારના અને પૈતૃક સંપત્તિમાં તમે જે પ્રમાણે ઉલ્લેખ કર્યો એ પ્રમાણે સમાન ભાગીદાર બનવાના અધિકારો એમણે આપ્યા આપણને નવાઈ લાગે પણ એ વખતે આ બિલનો ખાસા સમય માટે વિરોધ થયો હતો અને ઓછી જાણીતી હકીકત એ છે કે એના વિરોધમાં બાબા સાહેબે રાજીનામું આપ્યું હતું કાયદા કાયદા મંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું એટલે એમની જે આદત હતી મહિલા હિન્દુ કોડ બિલ સારી રીતે પસાર થાય એના માટેની એક કેટલી તીવ્ર હતી કે આટલો મહત્ત્વનો હોદ્દો માણસ આ એક કોઝ માટે એ છોડી દે અને પછી ચાર ભાગમાં ટુકડે ટુકડે ભવિષ્યમાં એ બિલ પસાર થયું થયું પણ આ જે એની આરત હતી એ મારી દૃષ્ટિએ બહુ મહત્ત્વની હતી એક મરાઠી અભ્યાસી છે મંગલા આઠલેકર એમણે મહાપુરુષો અને સ્ત્રીઓ એ પ્રકારનો અભ્યાસ કર્યો છે જેમાં બુદ્ધ મહાવીર ગાંધી અનેક પ્રકારના દુનિયાભરના મહાપુરુષોની સ્ત્રીઓ તરફ જોવાની દ્રષ્ટિ અથવા એમણે સ્ત્રીઓ વિશે કરેલી વિચારણા એના વિશે અભ્યાસો કર્યા છે એમાં એમણે એવું કીધું છે કે દુનિયામાં બંધારણીય રીતે સ્ત્રીઓને અધિકાર આપનારા એવો કોઈ દેશ કે એવો કોઈ ઓર્ગેનાઇઝ રિલિજિયન નથી કે જેણે આટલું મહત્ત્વનું કામ કર્યું છે એટલે એ મને લાગે છે કે એની વધારે વાત એ થવી જોઈએ હજી બીજા પાસા પણ એની ઉપર આપણે વાત કરીશું ચોક્કસ એટલે બાબા સાહેબે માત્ર સ્ત્રી કેળવણીએ ધ્યેય ન રાખ્યું પણ સામાજિક રીતે સ્ત્રીઓને સમાનતા સામાજિક સમાનતા એ વિશે એમણે ઘણું બધું અનેસર આપે બહુ જ સરસ પ્રકાશ પાડ્યો ગઢવી સાહેબ બાબા સાહેબે માત્ર મહિલાઓ તો એ વાત થઈ પણ આપણે ઘણીવાર એમને ભારતીય બંધારણના ઘડવૈયા પૂરતા સીમિત રાખી દઈએ છે પણ બાબા સાહેબનું કદ ભારતીય પરિપ્રેક્ષ્યમાં જોઈએ એની કરતાં એમને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં પણ જોવું જોઈએ આપ તો વર્ષો સુધી વહીવટ સાથે સંકળાયેલા છો સરકારની અનેક ગતિવિધિઓને બહુ નજીકથી જોઈ છે કે ઘણીવાર ફાઇલોમાં ઘણી વસ્તુ અટવાઈ જાય ને સાહેબે જે વાત કરી કે કાયદા મંત્રી જેવા હોદ્દા પરથી પણ એમણે રાજીનામું આપવું પડ્યું તો એ કેટલી હદે એમની તીવ્ર વૈચારિક જેને કહીએ આપણે અસમંજસ પણ રહેતી હશે તો બાબા સાહેબને ઘણીવાર આપણે કેટલાક મિત્રો એમને એક જાતિ પૂરતા સીમિત કરી દઈ ઘણીવાર આપણે એમને ભારતીય એવા એક ટેક સાથે પણ સીમિત કરી દઈએ છે પણ મને એમ લાગે છે કે આપનું વાંચન અને આપ જે રીતે સરકાર સાથે આટલા વર્ષો સુધી રહ્યા છો તો બાબા સાહેબને આપણે એક ભારતીય નેતા તો ખરા જ પણ એક વૈશ્વિક નેતા તરીકે જો જોવા હોય તો કેવી રીતે મૂલવી શકીએ નિશંક જ સાહેબ વૈશ્વિક નેતા છે જેમ આપણે જાણીએ છીએ કે અમેરિકાના જ્યોર્જ વોશિંગ્ટન છે અબ્રાહમ લિંકન છે માર્ટિન લીધર કિંગ છે બુકર્ટી વોશિંગ્ટન છે ફ્રાન્સનો નેપોલિયન છે જર્મનીના માર્ક્સ છે રશિયાના લેનિન છે ચીનના માઓ છે આફ્રિકાના નેલ્સન મંડેલા છે એવી રીતે ભારતના જો એ આપણા વિશ્વ નેતા કહીએ તો એક મહાત્મા ગાંધી છે અને બીજા બાબા સાહેબ આંબેડકર છે વિશ્વભરમાં પણ જ્યારે રેસિઝમ સામે આંદોલન થાય અમેરિકા ખાસ કરીને અમેરિકામાં ત્યારે બુકર્ટી વોશિંગ્ટનની સાથે વેલ્સન મડેલાની સાથે બાબા સાહેબ આંબેડકરને અચૂક યાદ કરવામાં આવે છે કારણ કે બાબા સાહેબની લડાઈ જે વર્ણાશ્રમ સામેની લડાઈ હતી એ પણ એક પ્રકારની રેસિઝમ સામેની જ લડાઈ હતી તારાશાહી અને લોકશાહી સામે જ્યારે આંદોલન થાય ત્યારે મહાત્મા ગાંધીને યાદ કરીએ છીએ કે એમના અહિંસા આંદોલનને પેસિવ રેસિસ્ટન્સની અને મેં કહ્યું એમ જ્યારે આવું રેસિઝમ સામે આંદોલન થાય ત્યારે એમને અચૂક યાદ કરવામાં આવે છે સાહેબનો એકસો એકત્રીસમીનો જે જન્મદિવસ હતો એ આખા વિશ્વભરમાં ઉજવવામાં આવ્યો હતો કેનેડામાં જે બ્રિટિશ કોલંબિયા નામનો સ્ટેટ છે ત્યાં એપ્રિલ મહિનો છે એ એમણે દલિત હિસ્ટ્રી મંથ એવી રીતે જાહેર કર્યો છે દર વર્ષે એપ્રિલને દલિત હિસ્ટ્રી મંથ કહેવાય નેપાળમાં રાજાશાહી હતી ત્યારે રાજાએ એક ખાસ કાર્યક્રમ કરીને એમની ચેરની સ્થાપના કરી હતી અને કોલોરાડા મિશિંગન જે અમેરિકા છે ત્યાં ચૌદમી એપ્રિલનો જે દિવસ છે બાબાસાહેબનો જન્મદિવસ

गली के मोड़ पर बंटी भैया कस्ता कचौड़ी वाले नुक्कड़ पे तीसरी मंजिल के सुरेश बाबू भोले वाले बनारस से सुरों के ज्ञानी हरिनाथ दिल्ली में मम्मी जी छुटकी के साथ जोधपुर से नीले गलियारे वाली दादी शेरों शायरी वाले लखनऊ के साहबलाबादी रंग बिरंगी टोपी में कुल्लू से हसमुख रतन लाल मैसूर से विष्णु के संग गोपाल चेन्नई में पीली कोठी वाली मॉडर्न आंटी और टेलरिंग में एक्सपर्ट असम से कानून इंदौर में अंग्रेजी से एलर्जी वाले शर्मा जी पुणे से हाउ डू यू डू बोलने वाले वर्मा जी पुरी के मंदिर की सीढ़ियों पर फूल बेचते पांडे जी वोट पटना से ब्रिज बिहारी जी अपनी तीनों पीढ़ियों के साथ वोट मांडू से किले की सीढ़ियों पर चांदी की पायल बेचने वाली बिमला मसूरी से प्राइमरी टीचर कम रांची में रिक्शा खींचने में बाबू, कमजोर सा दिखने वाला हैदराबाद से सब, बहादुर बॉर्डर से आकर सतविंदर अमृतसर में न्यू लुक के साथ वोट डालेगी पापा मुंबई से गुस्से में और मम्मी स्माइल के साथ बोल डालेगी और हाँ आप भी तो वोट डालेंगे चुनाव का त्योहार है हम तैयार हैं વિરામ આપ સૌનું સ્વાગત છે ગઢવી સાહેબ આપણે બાબા સાહેબ વિશે વાત કરી રહ્યા હતા કે બાબા સાહેબ માત્ર ભારત પૂરતા નહીં પણ ભારત સિવાય પણ વિદેશમાં પણ એમના નામે ક્યાંક ને ક્યાંક કશું ચાલી રહ્યું છે અને એ જ બતાવે છે કે બાબા સાહેબ એક વૈશ્વિક નેતા છે આપ એના વિશે વિગતે વાત કરશો લોર્ડ માઉન્ટ બેટન એમના વિશે કહ્યું છે કે હિમાલય જેવી નક્કર હિંમતવાળા બહાદુર લડવૈયા એવું લોર્ડ માઉન્ટ બેટન કહેલું છે અમેરિકાના જે બીજા બધા ક્લાર્ક બ્લેક એમણે એમને ભારતના લિંકન કહ્યા છે કે ભારતના લિંકન હતા કોલંબિયા યુનિવર્સિટીનું સન્માન બાબા સાહેબને આપ્યું હતું ડૉક્ટર ઓફ લોઝ ડિગ્રી કોલંબિયા યુનિવર્સિટી આપી હતી જે ભાગ્યે જ બની શકે ગવર્નર જનરલની કાઉન્સિલમાં હતા ત્યારે એમણે દક્ષિણ આફ્રિકાની જે હવે તો દક્ષિણ આફ્રિકા નેલ્સન મંડેલા પછી બદલાઈ ગયું પણ પહેલાં એ રેસિસ્ટ દેશ હતો તો એની સામે એની નાકાબંધી કરી એ જમાનામાં આપણી આઝાદી આવી એ પહેલાં સાહેબે કર્યું ને આઝાદી આવ્યા પછી લાંબા સમય પછી આપણે નાકાબંધી કરી દીધી આપણે જાણે છે કે એ લોકોની સાથે આપણે ક્રિકેટ પણ રમવા નહોતા જતા એ પહેલો વિચાર બાબા સાહેબે આપેલો હતો ઘણા બધા દેશોમાં બાબા સાહેબના સ્ટેચ્યુ છે અને સાહેબ જે આ લંડનમાં રહેલા હતા એનું આપણે ભારત સરકારે સ્મારક કર્યું હતું આપણા વડાપ્રધાન મોદી ત્યાં ઉદ્ઘાટન પણ કર્યું હતું એટલે આખા વિશ્વભરમાં બાબા સાહેબ નું નામ જાણીતું છે ટૂંકમાં બાબા સાહેબની પ્રતિભા એ ભારત પૂરતી વિશ્વ પીડી નેતા છે અને કદાચ બહુ જ ઓછા એવા દલિતોને આ સન્માન મળતું બાબા સાહેબ બાબા સાહેબે ઘણું બધું લખ્યું આપણે જોઈએ છે કે એમના એક એક વિચાર ઉપર પણ વાત થઈ શકે પણ એક વાચક તરીકે જ્યારે આપણે જોઈએ કે એક પાનું લખવું હોય તો કેટલું વિચારવું પડે એમ તો સાહેબે તો એ ધારાશાસ્ત્રી અર્થશાસ્ત્રી સમાજશાસ્ત્રી કેટ કેટલા વિષયો અને ભારતીય બંધારણમાં આપ જુઓ તો એમણે એટલા બધા પાસાઓ આવરી લીધા છે કે એના વિશે પણ ચર્ચા કરવા આપણને કદાચ આ સમયનો પટ ટૂંકો પડે પણ સાહેબ આપને પણ મેં એક વાચક તરીકે બહુ નજીકથી જોયા છે તો એક વાચક તરીકે બાબા સાહેબને એક વાચક તરીકે જો મુલવવા હોય તો આપ કેવી રીતે મૂલવી શકો બાબા સાહેબ એમની વાંચન એ એક પેશન તો હતી જ પણ એની સાથે એને એક બૌદ્ધિક પાસું પણ હતું બાબા સાહેબે ખૂબ શિક્ષણ મેળવ્યું એટલે એમના સમયમાં એમની પરિસ્થિતિમાં એક ભારતીય માણસ જેટલું ભણી શકે એટલું બાબા સાહેબ ભણ્યા હતા આપણે જાણીએ છીએ આ એલ્ફિન્સ્ટન્સમાંથી એમે પછી કોલંબિયા યુનિવર્સિટી કોલંબિયા યુનિવર્સિટીમાંથી પછી લંડન પૈસા ઓછા પડ્યા એટલે લંડનથી પાછા ફરીથી થોડીક સગવડ ઊભી થઈ એટલે લંડનમાં જઈને બેરિસ્ટર એટ લો ગ્રેઝ ઇનમાંથી મેળવી પછી બોર્નમાં ગયા જર્મનીમાં ત્યાં આગળ પણ ભણવાનું કર્યું હવે આ શિક્ષણ વિદ્યાકીય સમૃદ્ધિ મેળવવા માટેનો એમનો સાધન એ મૂળભૂત રીતે પુસ્તકો હતું અને બાબા સાહેબ એ અખંડ અને અવિરત વાંચતા પુસ્તકોનો સંઘ એ એમના માટે સર્વશ્રેષ્ઠ સંઘ હતો અને બહુ મહત્ત્વની વાત એની સાથે અશોકભાઈ એ કહી દઉં કે બાબા સાહેબનું જે સૂત્ર છે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો આમાં આપણે નોંધીએ કે શિક્ષિત બનો એણે એને પહેલું મહત્ત્વ આપ્યું છે અને શિક્ષણ માટેનું સાધન અને એ જમાનામાં તો નિશ્ચિત પણ એકમાત્ર સાધન એ પુસ્તક હતું એટલે એમના જીવનમાં આ વાંચન એ કયા ક્રમે હશે એની કેટલી અગ્રતા એમના આખા દર્શનમાં હશે એ આપણે કલ્પી શકીએ છીએ બાબા સાહેબ કહેતા કે વિદ્યા એ મારું બળ છે એમ કે વિદ્યા વિના તો માણસનો વિકાસ પણ ન થાય તો ઓ સાહેબ આપે જે વાત કરી પણ મને એમાં રસ છે કેમ કે મેં એક પ્રસંગ એમનો વાંચેલો છે કે જ્યારે એમણે પુસ્તકો માટે ઘરેણાં પણ પારિવારિક એટલે કુટુંબના ઘરેણાં પણ એમણે વેચ્યા હતા તો એના મૂળ આપણે જોઈએ કેમ કે તો અધ્યાપન સાથે જોડાયેલા છો એટલે એ કે બાબાસાહેબનો આ જે વાંચન પ્રેમ હતો એના મૂળ આપણને ક્યાંથી મળે હા અશોકભાઈ બહુ સારો પ્રશ્ન છે તમે જે ઘરેણાંવાળી વાત કરી એની ઉપર આવું છું સાહેબના પિતા રામજી રામજી સખપાળે એ પોતે બહુ પ્રબુદ્ધ વ્યક્તિ હતા એ મિલિટરીમાં સૈનિકોને શિક્ષણ આપવા માટેનો ડિપ્લોમા એમણે કર્યો હતો અને એ મિલિટરીમાં શિક્ષક હતા એની સાથે સાથે શિક્ષક હોવાને કારણે અને એ સમયની એકંદરે તાસીર પ્રમાણે એ વાંચતા પુસ્તકો વસાવતા સાહેબના બહેનો પણ એ વખતના ગ્રંથો વાંચી પાંડવ પ્રતાપને એ ગ્રંથો વાંચી અને એની ઉપર વાત કરી શકતા અને બાબા સાહેબને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે એ પુસ્તકો લાવી આપતા હવે આર્થિક પરિસ્થિતિ તો ઘણા વર્ષો સુધી એટલે બાબા સાહેબ જીવનમાં આગળ વધ્યા એના પછી પણ એમની આર્થિક પરિસ્થિતિ તો મુશ્કેલીજનક જ હતી આ નાનપણની વાત છે એટલે એમના પિતા જોડે પૈસા ના હોય એટલે એ બાબા સાહેબ આંબેડકરની બે પરિણીત બહેનોના ત્યાં જતા પહેલાં એક દીકરીના ત્યાં જતા એની પાસે પૈસા માગતા એની પાસે ના હોય તો બીજી પાસે જતા અને બાબા સાહેબે સંભારણામાં લખેલું છે દિલના દવા જે દસ્તક નામનું જાણીતું પુસ્તક છે નાનકડું ભાઈ મેહરિયાને ઉભી કરેલું તો એની અંદર એમણે લખ્યું છે કે પાઘડી દબાવી બગલમાં દબાવી પાઘડી બગલમાં દબાવી એટલે એક પ્રકારની શરણાગતિનું એક ચિહ્ન છે એ પૈસા દીકરી પાસે લેતા અને પછી પેન્શન આવે એટલે એ ચૂકવી દેતા આવા સંજોગોમાં ક્યારેક એ દીકરી પાસે પૈસા ના હોય તો એ ઘરેણા ગીરવી મૂકી અને એ પૈસા લાવતા અને એ રીતે બાબા સાહેબે શરૂઆતના તબક્કામાં બીજા એક વ્યક્તિની વાત મારે અશોકભાઈ કહેવી જોઈએ એ કૃષ્ણાજી કેળુસ્કર નામના શિક્ષક હતા આંબેડકર આપણે જાણીએ છીએ પ્રમાણે હંમેશા એમની સાથે શિક્ષણ દરમિયાન ઘણા બધા શિક્ષકો વિદ્યાર્થીઓ આબડ રાખી એટલે એકલવાયા પણ અનુભવ હતા બગીચામાં બેસીને વાંચતા અને ત્યાં આગળ આચાર્ય કૃષ્ણાજી કેળુસ્કર આવ્યા ધનંજય કીરે જે રીતે એમનું જીવનચરિત્ર લખ્યું છે બાબા સાહેબનું એ રીતે એમણે કેળુસ્કરનું જીવનચરિત્ર પણ લખ્યું છે તો એ કૃષ્ણાજી કેળુસ્કર આવી અને એક વખત આ છોકરાને જોયો અને એમને લાઇટ ઓફ એશિયા નામનું પુસ્તક નહીં લાઇફ ઓફ બુદ્ધ નામનું પુસ્તક એને એને ભેટ આપ્યું અને પછીના જીવનમાં પણ હંમેશા કૃષ્ણાજી કેળુસ્કરનો ફાળો એ બહુ મહત્ત્વનો હતો એટલે આ બે ઘડતરના કાળના પછી બયો અને પછી આગળ ઘણી વાત છે કે એમણે પોતા સાહેબ લાઈફ ઓફ બુદ્ધા વિશે વાત કરીને બાબા સાહેબના જીવન પર તો બુદ્ધનો ઘણો બધો પ્રભાવ રહેલો છે બાબા સાહેબ વિશે આપણે આવી રીતે વાતો કરતાં જ રહીશું બ્રેક પછી इंडिया जो बदले नजरिया मिलिए अपने नए प्रोजेक्ट्स के साथ राह दिखाने वालों से आप भी जुड़िए एक बेहतर भविष्य से आज ही महसूस कीजिए इको इंडिया के साथ देखिए इको इंडिया प्रत्येक शनिवार सुबह साढ़े दस बजे सिर्फ डीडी नेशनल पर देश का पहला चैनल देश का अपना चैनल વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે ભાવે સાહેબ આપે બહુ જ સરસ વાત કરી અને મને ખ્યાલ છે ત્યાં સુધી આપની એક સરસ કટાર પણ ચાલે છે પુસ્તક સાથે મૈત્રી અને એનાથી સમજી શકાય છે કે આપ અનેક પુસ્તકોમાંથી નિયમિત સપ્તાહમાં પસાર થાવ છો આપણે જે લાઈફ ઓફ બુદ્ધની વાત કરી તો મને એ વાતમાં રસ પડે છે કે બાબા સાહેબ પાસે કેવા કેવા પ્રકારના પુસ્તકો કારણ કે રમેશ પારેખનો મને એક શેર યાદ આવે છે કે એક પુસ્તકમાં છે એક મસ્તકમાં છે એમ અંધારું બે વાર છે દોસ્તો તો પુસ્તક ખુલે તો જ મસ્તક ખુલે તો એમની પાસે કેવા પુસ્તકો હશે કે જે એણે એમને વાંચવા પ્રેર્યા ને વિચારવા પ્રેર્યા તો એમના પુસ્તક સંગ્રહ વિશે આપ વાત કરો બાબા સાહેબનો ગ્રંથ સંગ્રહ એ બહુ વિશાળ હતો શરૂઆતમાં બાબા સાહેબે જે કંઈ વિષયો રાખ્યા હતા ને એની અંદર ઇકોનોમિક્સ તો હતું પણ એની સાથે સાથે પર્શિયન અથવા સંસ્કૃત સાહેબ ભણેલા એના પછી સોશિયલ સાયન્સીસ શાસ્ત્ર આ વિષયોએ ભણ્યા અને જે તે સમયે બાબા સાહેબનો એક જાણે નિયમ હતો કે એક વિષય પર કામ કરતા હોય એના વિશેના તમામ પુસ્તકો એ જેટલા અવેલેબલ હોય ઉપલબ્ધ હોય એટલા બધા જ પુસ્તકો મેળવવા અને આ મેળવવા માટેની જે એમની કવાયતો હતી એ કવાયતો પણ બહુ મોટી હતી વિદ્યાર્થી કાળમાં જ્યારે એમના એમની પાસે એ સ્કોલરશિપ સહાય પર ભણતા એ વખતે એ ગ્રંથાલયમાં બેસતા કોલંબિયા યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં પછી લંડન મ્યુઝિયમની લાઇબ્રેરીમાં બાબા બાબાસાહેબ અર્ધભૂક્યા રહી અને સમય અને પૈસા બચે એટલા માટે અર્ધભૂક્યા રહી અને ભણેલા છે અને પછી એ જે જે જગ્યાએ ગયા તે તે જગ્યાએ જે તે સમયે જેટલા ખરીદી શકાય એટલા પુસ્તકોએ ખરીદતા એક કિસ્સો તો એવો છે કે એમણે કંઈક કોલંબિયાથી એક કંઈક વીસેક ખોખા ભરી અને શીપમાં એ ભારત મોકલેલા અને એવી રીતે અત્યંત સમૃદ્ધ ગ્રંથસંગ્રહ સાથે એ વાત પણ મને હું કહી દઉં તમને કે ગેલ ઓમવેટે જે પુસ્તક લખ્યું છે નાની બાયોગ્રાફી જે એમની લખી છે એની અંદર એમણે આંબેડકરના બંગલાની વાત કરી છે આંબેડકર બહુ પછી એટલે આર્થિક પરિસ્થિતિના કારણે બહુ પછીથી મોટો બંગલો બાંધી શક્યા હતા એનું નામ છે રાજગૃહ અને એ રાજગૃહ બંગલાના એની જે પરિકલ્પના હતી આર્કિટેક્ચર માટે એણે કહેલી એમાં સૌથી વધારે સગવડ એ એમણે પુસ્તકો રાખવા માટેની પણ કદાચ બાબા સાહેબના આ પુસ્તક પ્રેમના કારણે જ એમને અનેક વિષયો પર આપણને આટલું બધું આપી શક્યા મને લાગે છે કે આ વિષય તો જેટલી વાત કરીએ એટલી ઓછી પડે ગઢવી સાહેબ બાબા સાહેબની જે આપણે વાત કરતા હતા કે વિશ્વ નેતા છે અને ભારતીય બંધારણ જે એમણે તો બહુ સ્પષ્ટ જ કહેલું છે કે બંધારણ ગમે તેટલું સારું હોય જો એનો અમલ કરતાં યોગ્ય ન હોય તો આખો વહીવટ જ અયોગ્ય થઈ જાય અને બંધારણ ગમે તેટલું અયોગ્ય હોય પણ જો એટલે મીન્સ કે જે વહીવટ કરતા એ જો યોગ્ય હોય ટૂંકમાં સેનાપતિ જો શિસ્તમાં હોય યોગ્ય હોય તો આખી જ બધું શિસ્તબદ્ધ ચાલે આપે સરકારમાં એક આઈએએસ તરીકે સેવાઓ બજાવી છે અને એના કારણે અનેક પોલિસીમાં પણ આપે સહભાગી થવું પડ્યું હોય તો એ આટલા વર્ષો અગાઉ જ્યારે બાબા કાયદા કાયદામંત્રી થયા હોય અને એમણે બંધારણ સિવાય અનેક બાબતો વિશે વહીવટમાં એમની સૂઝ વિશે તો આપણને કદાચ સમય પર ટૂંકો જ પડે પણ એક વહીવટકર્તા તરીકે આપે જો બાબા સાહેબને મૂલવવા હોય કે બાબા સાહેબ એક વહીવટી અધિકારી તરીકે એક સુચારુ વહીવટકર્તા તરીકે તો આપ કેવી રીતે એમને મૂલવી શકો બાબા સાહેબના જીવનની શરૂઆત જ કરતા તરીકે થયેલી હતી એ એસએસસી થયા જે ભાવે સાહેબે કહ્યું કે ખૂબ પરિસ્થિતિ સાધારણ હતી ગરીબ હતી એટલે એસએસસી માંડ માંડ થયા ત્યારે સહેજીરાવ ગાયકવાડ પાસે રજૂઆત કરતા સહેજીરાવ ગાયકવાડે એમને સ્કોલરશીપ આપી આગળ ભણવા માટે બીએ થવા માટે એટલે એમણે બીએ કર્યું પછી આમાં શરત હતી કે બીએ થયા પછી તમારે ગાયકવાડ સરકારની નોકરી કરવાની તો એ વખતે વડોદરા આવ્યા હતા ત્યારે અમને લેફ્ટનન્ટ બનાવવામાં આવ્યા હતા વડોદરામાં એ પંદરેક દિવસ રહ્યા વડોદરામાં પહેલી મુલાકાત વડોદરાની પછી એમના પિતાશ્રીની તબિયત ખરાબ થઈને બધું થયું એટલે એકદમ જ વડોદરાથી નીકળી મુંબઈ જતા રહ્યા પછી એમને આગળ ભણવાનો વિચાર હતો ત્યાં શહેરજીરાવ ગાયકવાડ પાછા મુંબઈ એમના પાલી હિલ્સ પર બંગલો હતો ત્યાં ગયા હતા અને એમણે એક યોજના બનાવી હતી જેમાં આપણી સરકારમાં આજે પણ છે કે બારેક જેટલા જો વિદ્યાર્થીઓ મળે એસસી એસટી ઓબીસી કે પછાત વર્ગના તો એમને વિદેશ મોકલવા તો એમાં બાબા સાહેબની પણ રજૂઆત થઈને ને ગાયકવાડ તો એમને ઓળખતા હતા એટલે એમને પાછી ફરી એના માટે લોન આપી આપણે પણ લોન આપીએ છીએ લોન આપીને ફરી પાછા વાત થઈ એમ અમેરિકાને બધા ભણવા ગયા અને અનેક ડિગ્રીઓ લગભગ બત્રીસ ડિગ્રીઓ કે છે એના જેટલો અભ્યાસી ભારતનો કોઈ નેતા હોય નહીં એ લઈને પાછા આવ્યા ત્યારે પણ શરત હતી કે લોન પછી વડોદરામાં નોકરી કરવી પડશે ત્યારે એ એમને મિલિટરી સેક્રેટરી બનાવ્યા પણ કમ નસીબી અને પછી કંઈક નસીબી એવી હતી કે એ કામ કરી શક્યા નહીં પહેલીવાર આ હતા એમને જતા જવું પડે બીજી વાર બેઠા ત્યારે ઓફિસનો ચપલાસી પણ એમને પાણી ના આપે ફાઇલો એમને પણ ફેંકે અને એમને રહેવાનું કોઈ સ્થળ ના મળ્યું પારસી જેવા જે હિન્દુ ધર્મ હતો તો આશ્રમ છે જ પણ ભારત હિન્દુ ધર્મનો બહુ બહુમતી છે એટલે એટલી બધી અસર કે પારસીઓ પણ વર્ણાશ્રમમાં આવી ગયેલો અને પારસીવાળા હોસ્ટેલથી એમાં પારસીઓ પણ એમને રહેવાના દીધા અને રડતી રડતા રડતાં અમને વડોદરા છોડવું પડ્યું અને એ એક રીતે મારું કહેવું છે કે વડોદરાનો મારે આભાર માનો છે આપણે કે એમણે મકાન ના આપ્યું જો મકાન આપ્યું હોત તો બાબા સાહેબ અમારા જેવા આઈએસ ઓફિસર થઈ ગયા હોત એટલે બદલે સાહેબ એથી ગયા હતા બાબા સાહેબ ત્યાં અને આખી ભારતના તમામ જે દલિતો પીડિતો છે એનો આજે આપણે પ્રોજેક્ટ અમે જ બનાવ્યો હતો એકસો બત્રીસમી પચીસમી જન્મજયંતિ હતી ત્યારે એટલે અમને એવો વહીવટનો અનુભવ જે મળો જોઈએ તો મળી શક્યો નહીં અને પછી તો એ રાજકારણમાં પડ્યા અને મુંબઈની જે મેમ્બર ઓફ લેજિસ્લેટર થયા ધારાસભા પછી ઓગણીસો સાડતમાં ધારાસભા ચૂંટાયા પણ ઓગણીસો બેતાલીસમાં વાઇસરોયની કાઉન્સિલ એ વખતે ઇન્ડિયા એક્ટ આવી ગયો હતો અને એ રીતે અંગ્રેજ સરકારે પણ ભારતીયોની એક બનાવી લીધી જે સલાહકાર હોય મંત્રીમંડળ એ મંત્રીમંડળમાં એ શ્રમ મંત્રી થયા અને શ્રમ મંત્રી તરીકે એમણે ઘણા બધા કામ કર્યા આપણે વાત કરીશું જ પછી એ લો કોલેજમાં પ્રિન્સિપાલ પણ થયા હતા એટલે પ્રિન્સિપાલ તરીકે એમને વહીવટ મળ્યો જ હોય એ પોતે એમણે ઘણી બધી કોલેજો બે કોલેજો શરૂ કરેલી હતી એટલે આપણે જાણે છે કે કોલેજ શરૂ કરવી એટલે શિક્ષણ વિભાગની મંજૂરી મેળવી મેળવી એ કેટલી કઠિન છે તમે જાણ આજે પણ જમીન રેવલ્યુ ખાતે પાસે જમીન મેળવવી અથવા જમીન ટાઇટલ ક્લિયર કરવા આ બધી વહીવટી બાબતો છે એટલે વહીવટી બાબતો પણ આપણે કરીએ છીએ અને પછી એ કાયદા પ્રધાન થયા નહેરુ આપણું પહેલું પ્રધાન નું ત્યારે અને એમાં તો બહુ જાણીતું છે કે બંધારણને ઘડવ્યા પણ થયા એટલે આ રીતે અમને શરૂઆતનો ખરેખર કરતા તરીકે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર એમ કહી શકાય કે બાબા સાહેબને જે જે અગવડો મળી આપણે અગવડો એમના પછીની પેઢી માટે એને સગવડમાં રૂપાંતરિત એટલે પેલા શું કહે અભિશાપ આશીર્વાદ રૂપે અભિશાપ પણ ગઢવી સાહેબ હંમેશા જેમને આપણે મહામાનવ તરીકે મુલવતા આવીએ છીએ એમની આ ખૂબી જ રહી છે કે એમણે એમના જીવનમાં જે કંઈ કંટકો મળ્યા હોય એને આવનારી પેઢી માટે એક ફૂલો અથવા અગુલશન એના પ્રમાણમાં એને રૂપાંતરિત કરી દીધા હોય આપ બંને પાસેથી ઘણા બધા એવા પાસા વિશે જાણવા મળ્યું કે જે કદાચ અમે લોકો એક વિદ્યાર્થી તરીકે વાંચતા હોઈએ તો આ ઘણા પાસાઓ અમારાથી પણ રહી જતા હોય દર્શક મિત્રો સાહેબની આ જ ખૂબી છે કે એક એ એકદમ અદના માણસમાંથી સામાન્યમાંથી એમણે એમનું વ્યક્તિત્વ અસામાન્ય બનાવી દીધું આ વૈશ્વિક નેતા એક જેને કહી શકાય કે બહુ જ સ સર્વશ્રેષ્ઠ વાચક આટલું બધું ભણ્યા અને સૌથી મોટી વાત કે એ સમયે કે જ્યારે સમાજ એટલા બધા જાતપાતમાં વહેંચાયેલો હતો તમે વિચારો કે એમણે મહિલાઓ માટે એ સમયે આટલું વિચાર્યું જે અત્યારે એકવીસમી સદીમાં પણ આપણે વિચારવા માટે વિચાર કરવો પડે છે તો આવા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે આપણે જેટલી વાતો કરીએ જેટલો વિમર્શ કરીએ એ સમયનો પટ હંમેશા આપણને ટૂંકો જ પડવાનો પણ આટલી આ વિચાર વિશે આપણને ગઢવી સાહેબ અને ભાવે સાહેબ વિશે જે આપણને વિચારો મૂકી આપ્યા એ પણ આપણને વિચારતા કરી મૂકે છે તો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આપ સૌને શુભકામનાઓ આપીને અમે આ કાર્યક્રમને વિરમીએ છીએ